બનાસકાંઠામાં તીડનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાંગલે પણ લાખણી પંથકમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ખેડૂતોની વેદનાઓ સાંભળી હતી અને રવિ સિઝનમાં ખેડૂતોને થયેલા પારાવાર નુકસાનીનું જાતે તપાસ હાથ ધરી અને સરકાર સુધી આ વાત પહોંચાડી ઘટતી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જેમાં બનાસકાંઠાના વાવ સુઈગામ ભાભર દિયોદર અને લાખણી પંથકમાં તીડ આક્રમણથી રવિ સિઝનને ભારે નુકસાન થયું છે જેને લઈ ગઈકાલે કોંગ્રેસના ડિલેગેશન અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી ત્યારબાદ મોડી સાંજે જિલ્લા કલેક્ટર લાખણી પંથકમાં તપાસ કરવા પહોંચ્યા હતા જ્યાં ખેડૂતે તેમને રવિ સિઝનના પાક નિષ્ફળ ગયા હોવાનું જણાવતા તેમણે સરકાર સુધી વાત પહોંચાડી ઘટતું પૂરું કરવાની વાત કરી હતી અને મળતી વિગતો પ્રમાણે લાખણી પંથકના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચેલા જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેની સાથે જિલ્લા વિકાસ અધિકારી અજય દૈયા લાખણી મામલતદાર સહિતના જોડાયા હતા અને તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત તો લીધી પરંતુ સરકાર તાત્કાલિક જરૂરી સર્વે કરાવી અને સહાયનું વિતરણ કરે તેવી ખેડૂતોએ માંગ કરી હતી બનાસકાંઠા જિલ્લામાં તીડનું આક્રમણ એ ચિંતાનો વિષય છે વહીવટીતંત્ર અને ખેડૂતોમાં પણ એ બાબત ચિંતા છે અને કન્સર્ન છે આજે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ખેતીવાડી અધિકારીશ્રી અને તીડ નિયંત્રણ એકમના રાજસ્થાન અને ગુજરાતના અધિકારીશ્રીઓ સાથે અમે લાખણી તાલુકાની મુલાકાત લીધી છે અને આ તીડ જે છે એ સ્કેટર્ડ થઈને જુદી જુદી જગ્યાએ જુદી જુદી દિશામાં જિલ્લામાં ગયા છે એ બધા જ લોકેશન ઉપર તીડ નિયંત્રણ એકમ નજર રાખીને છે વહીવટીતંત્ર પણ એ બાબત સજાગ છે અને એ તીડ નિયંત્રણ એકમના માધ્યમથી આ તીડ કંટ્રોલમાં આવે એ દિશામાં અમે પ્રયત્ન કરી રહ્યા છીએ બનાસકાંઠાની અંદર સર્વે કરવામાં સર આવ્યું કેટલું નુકસાન હશે એવું એનું સર્વે પણ અમે કરીશું સાથે સાથે તીડ ઝડપથી નિયંત્રણમાં આવે એ અત્યારની પ્રાયોરિટી છે એ મુજબની કામગીરી કરવાની સૂચના તીડ નિયંત્રણ એકમ તેમજ ખેતીવાડી વિભાગને આપી છે બનાસકાંઠાના કેટલા તાલુકા પ્રભાવિત થયા છે હવે એ આજે પાલનપુર સુધી પણ ગયાની વાત છે તો એ હવે જે જેમ જેમ તીડ સ્કેટર થાય છે એ મુજબ આપણે એ દિશામાં જવું પડશે અત્યારે જેટલા દિયોદર લાખણી થરાદ વાવ સુઈગામ આ બધા જ પ્રભાવિત થયા છે ડીસા અને પાલનપુર આજે અફેક્ટ થયાની જાણકારી છે અને એ મુજબ અમે નજર રાખી રહ્યા છીએ માનસી ચૌહાણ કેટીવી ન્યૂઝ કાંકરેજ